અમે કીપિંગ પર નથી જોયા આજે, તો રાજાભાઈ કીપિંગ પર આવી ગયા છે, એકવાર એમની માટે જોરદાર તાળી થઈ જાય. જેમ અમને બીજી ઓવર લઈને આવી રહ્યા છે, તો હવે અહીંયાથી સ્કોર બોર્ડ છે 7 ઓવર સમાપ્ત પછી સ્કોર બોર્ડ થઈ ગયો છે 94. 7 ઓવરની સમાપ્તિ પછી સ્કોર બોર્ડ 94 અને વિકેટ પડી છે ખાલી 2. એમને હજી આખું બેટિંગ લાઇનઅપ બાકી છે. એક ઓવરમાં ખાલી 4 રન આપ્યા હતા જીમીભાઈ લાસ્ટ ટાઈમ. ફિલ્ડિંગમાં હજી એક પરિવર્તન. આ ફેર જોઈને એમ જ લાગે છે કે ભાઈ બધું ઓફસાઈડ જ આવવાનું છે. સાત ઓવર નો એક બોલ. અને આ ઉપરા ઉપરી બીજી સિક્સ અને સ્કોર ઓપની સર્કિટ. માર્કેટ બંધ થઈ ગયું છે, હવે માર્કેટ જ બંધ કરી નાખ્યું છે. આવો કાયદો આ બંને બારગામ થી છે. એક મિનિટ, હવે હું થોડા પ્લીઝ વિનંતી કરીશ કે થોડા બોલ જૂના ના હોય તો જૂના કરવાના ચાલુ કરી દો. રાજુભાઈ, નિલેશભાઈ, નિલેશભાઈ, થોડા બોલ જૂની ના હોય તો જૂના કરવાના ચાલુ કરી દો. હવે આ બોલ માંગ માંગ કરે છે એમ્પાયર, ક્યાંથી લાવશું? ત્રણ બોલ માં ત્રણ સિક્સ આવી ગઈ છે. મને લાગે એ ફટાફટ ના પતાવી દીધું. એનો સ્કોર કેટલો થઈ ગયો? ના ના જી, બાર છે. ત્રણ બોલ ત્રણ સિક્સ. વાવ, મેચ ઓન. મેઇન વસ્તુ તમને કહું, આ કેમ થઈ રહ્યું છે? આ જીવીઓ દ્વારા આયોજિત ચા અને ભજીયા અને સેન્ડવિચ રાખવા માટે એનો પ્રકોપ છે. તો જે ટીમે હજી નથી ખાધા, ખાઈ લો. ચા ભજીયાનો આ અસર છે. લેગ સાઈડ બહુ જ પાવરફુલ છે કલ્પનો. ચાર બોલ ચાર સિક્સ. પ્રેશર ઓન ધ બોલર. બહુ સુંદર બોલર, બહુ ઇઝ મિસ ઇટ આઉટ. હી હેઝ મિસ ઇટ. સ્લોટમાં હતો, સ્લોટમાં, બટ વેરી ગુડ બોલિંગ. જીમી બહુ સુંદર બોલિંગ. ખૂબ અજ વેરી ગુડ કમ બેક. અંડર પ્રેશર કમ બેક બાય જીમી. इसका 24 तो ऐसे हो गया है, 25 30 हो गया इसमें तो. इसका 30 के आगे कितना था? आगे भी भाई हम लोग घर का थोड़ी 5 मिनट आपो प्लीज. जरा यहां वर्षात થઈ રહી છે, રણોની વરસાદ થઈ રહી છે. અમને ઘર કા બોલ આપો, સ્કોર આપો આપો ભાઈ, 1 મિનિટ.